हाय फ्रेंड्स, आज आपणे बनाईशुं ગુજરાતીઓનો ફેવરિટ સેવસર। તો સેવસર બનાવવા માટે સૌથી પહેલા મેં એક પેન લીધું છે। પેન ની અંદર આપણે 2 ટેબલસ્પૂન ઓઈલ એડ કરવાનું છે। ઓઈલ ને આપણે હીટ થવા દેવાનું છે। તો ઓઈલ હવે હીટ થઈ ચૂકી છે, તો આપણે અહીંયા 1/2 ચમચી જેટલું રાઈ ઉમેરવાની છે। રાઈ ને આપણે તતડવા દેવાની છે। तो रही हवे ततड़ी चुकी है, तो आपणे एमां थोड़ी हिंग एड करीशुं। हिंग एड कर्या पछी आपणे 1 टेबलस्पून जेटलू गार्लिक एड करीशुं। गार्लिक एड कर्या बाद हवे आपणे एमां एक नानी समारेली डुंगरी एड करवानी छे। अने डुंगरी ने आपणे तातडवानी छे। तो थोड़ो कलर चेंज थशे એટલે डुंगरी सतराई चुकी छे। हवे आपणे एने अंदर एक समारेलुं नानुं टमाटर एड करवानुं छे अने एने मिक्स करी देवानुं छे। तो एमां हवे आपणे 1/2 चमची जेटलुं सॉल्ट एड करवानुं छे, जेथी टमाटर आपणा चढ़ी जाए। तो टमाटर हवे चढ़ी चुक्या छे। हवे आपणे एनी अंदर मसाला एड करीशुं। मसालामां 1/2 चमची जेटलुं हळदर पाउडर, 2 टेबलस्पून लाल मरचू। अहीं मैं कश्मीरी लाल मरचू लीधु छे, जेनी तीखास बहुज ओछी होय छे। 1 टेबलस्पून जेटलू धाणा पाउडर, थोड़ो गरम मसालो अने अहीं 2 टेबलस्पून जेटलो सेवसर मसालो एड कर्यो छे। सेवसर मसालो ना होय तो तमे गरम मसालो पण एड करी शको छो। હવે આપણે આ બધા મસાલાને સરસ રીતે મિક્સ કરી લેવાનું છે। તો આપણો મસાલો સરસ રીતે મિક્સ થઈ ચૂક્યો છે। હવે અહીંયા મેં લીલા વટાણા લીધા છે। લીલા વટાણાને મેં બાફી લીધા છે। હવે આપણે આ લીલા વટાણાને મસાલાની અંદર મિક્સ કરી દેવાના છે। તો હવે આપણે આ મસાલા એડ કર્યા બાદ 5 મિનિટ સુધી આને ઉકળવા દેવાનું છે। 1 ટેબલસ્પૂન મે અહીંયા ચણાનો લોટ લીધો છે। હવે એમાં થોડું પાણી એડ કરીશું। પાણી એડ કર્યા બાદ એની પેસ્ટ બનાવી લઈશું। આપણે આ પેસ્ટ એટલા માટે બનાવવાની છે કે આ મસાલો આપણે આ સેવસરની અંદર એડ કરીશું, જેથી આપણો જે રસો છે એકદમ જાડો થશે અને ખાવામાં પણ બહુ મજા આવશે। તો હવે આપણે આ ચણાના લોટની પેસ્ટ આ મસાલામાં એડ કરી દઈશું। જો તમારો રસો પાત્રો થઈ ગયો હોય તો તમે આની અંદર ચણાના લોટની પેસ્ટ એડ કરી શકો છો, જેથી તમારો રસો જાડો થઈ જશે। તો જુઓ, આપણો રસો સરસ રીતે જાડો થઈ ગયો છે। તો હવે આપણે ગેસ ઓફ કરી દઈએ। તો હવે આપણે તરી બનાવીશું। તો હવે તરી બનાવવા માટે મેં અહીંયા ઓઈલ એડ કર્યું છે। ઓઈલને આપણે હીટ થવા દઈશું। તો ઓઈલ આપણું અહીંયા હીટ થઈ ચૂક્યું છે। હવે આપણે એની અંદર ગાર્લિક એડ કરીશું। ગાર્લિક એડ કર્યા બાદ મેં અહીંયા 2 ટેબલસ્પૂન જેટલું કાશ્મીરી રેડ ચીલી પાવડર એડ કર્યું છે અને અહીંયા થોડું સોલ્ટ। હવે આને મિક્સ કરી દઈશું। મિક્સ કર્યા બાદ એમાં થોડું આપણે પાણી એડ કરવાનું છે। તો હવે આપણી તરી અહીંયા રેડી થઈ ચૂકી છે। તો તૈયાર થઈ ગયેલી તરીને આપણે હવે સેવસર ઉપર એડ કરવાની છે। હવે આપણે એમાં ઓરિએન્ડરથી ગાર્નિશ કરી લઈશું।
રેડી છે આપણું સેવસર. હવે આપણે એને સર્વ કરી લઈએ. હવે આપણે એને થોડી અંદરથી ગાર્નિશ કરી લઈએ. ઉપર થોડી તરી એડ કરી દઈશું. ઉપર આપણે ચીની સેવ એડ કરીશું. તો તૈયાર છે આપણું સેવ સર. થેન્ક યુ ફોર વોચિંગ.